મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 24 ઓક્ટોબર ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તાજેતરમાં ગુજરાતની 6 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, રાધનપુર, બાયડ તથા લુણાવાડા બેઠક માટે મતદાન થયું હતું. આ બેઠકોમાં રાધનપુર અને બાયડ બેઠક સૌથી ચર્ચાસ્પદ હતી. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલા ભાજપના ઉમેદવાર હતા. આ બંને નેતાઓ કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોર રાધનપુરથી હારી ગયા છે. તેમને કોંગ્રેસના રઘુ દેસાઈએ પરાજય આપ્યો છે. ધવલસિંહ ઝાલા બાયડથી હારી ગયા છે. તેમને કોંગ્રેસના જશુભાઈ પટેલે મહાત આપી છે. આ ઉપરાંત થરાદ બેઠક પરથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વિજેતા થયા છે. ખેરાલુ, અમરાઈવાડી અને લુણાવાડાની બેઠકો ભાજપે જીતી છે. આમ કુલ 6 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપે અને 3 બેઠકો કોંગ્રેસે જીતી છે. તાજેતરમાં ખંભાળિયા તથા સલાયા નગરપાલિકાની કુલ 3 બેઠકો માટે ચૂંટણી થઈ હતી. ખંભાળિયામાં વોર્ડ નંબર 6માં 1 બેઠક પર મતદાન થયું હતું. ખંભાળિયાની બેઠક પર ભાજપના મહેશભાઈ ધોરિયા વિજયી થયા છે. સલાયાની બેઠકો પર નિર્મળાબેન ભટ્ટ તથા રઝિયાબાનું ભગાડ વિજેતા થયા છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓનું પરિણામ આવી ગયું છે. મહારાષ્ટ્રની કુલ 288 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીં ભાજપે 102 અને શિવસેનાએ 57 બેઠકો મેળવી છે. એટલે ભાજપ શિવસેનાને કુલ 159 બેઠકો મળી છે. મહારાષ્ટ્રમાં ફરી ભાજપ શિવસેનાની સરકાર બનશે એ નિશ્ચિત છે. હરિયાણામાં કુલ 90 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીં ભાજપે 40 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસ 31 બેઠકો પર કબજો કર્યો છે. ઉપરાંત જેજેપીને 10 બેઠકો તથા અન્યને 9 બેઠકો મળી છે. અહીં સરકાર બનાવવા 46 બેઠકો જરૂરી છે. ભાજપ કોંગ્રેસ બંને સરકાર બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. જામનગરમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઓછો થવાનું નામ લેતો જ નથી. જીજી હોસ્પિટલમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના નવા 74 કેસ નોંધાયા છે. નગરની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના એક દર્દીનું મૃત્યુ થયું છે. અલબત્ત તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર ઘોષણા થઈ નથી. આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં પદાધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં વિવિધ જગ્યાઓ પર આઉટસોર્સિંગ વડે ભરતીની દરખાસ્ત અંગે ચર્ચા થઈ હતી. ઉપરાંત મેઘપર ગ્રામ પંચાયતને પડદરી તાલુકામાં સમાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો. કુપોષિત બાળકોને ફ્લેવર્ડ દૂધ આપવાની રજૂઆત પણ થઈ હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાત.